પોંક તો જો બહુ સરસ વ્યવસ્થા છે કોરોનાના કાળમાં. કચોરી પણ બહુ સરસ છે. પોંક સાથે આપણી ડીશ રેડી છે. પગદંડી ઓફ આદિત્યમાં તમારું સૌનું સ્વાગત છે મિત્રો. જો હજી સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ જોડાઓ અને કરો પ્રવાસ પગદંડી કેરા માર્ગ સાથે. તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ વડોદરા કારેલીબાગ ખાતે આવેલા નેચરલ પોંક સેન્ટરની મુલાકાતે. શિયાળો એટલે વડોદરાવાસીઓ માટે પોંકના વિવિધ વ્યંજનોના ચટાકા માણવાની ઋતુ, અને પોંકના આવા જ વ્યંજનો માણવાનું એક સરનામું એટલે નેચરલ પોંક સેન્ટર. અંદર પ્રવેશતા જ પોંકના વિવિધ વ્યંજનોના જે ભાવો છે એ તમને જોવા અને જાણવા મળે છે, અને તમારી મનપસંદ વાનગીઓ તમે સિલેક્ટ કરી સામેના કાઉન્ટર પર લખાવી શકો છો અને પેમેન્ટ કરવાનું રહે છે. પછી સેલ્ફ સર્વિસ માટે કાઉન્ટર પરથી તમે જે ઓર્ડર કરેલો હોય એ મેળવવાનું રહે છે. તો આપણે જોઈતી વસ્તુનું પેમેન્ટ કરીને રસીદ મેળવી દીધી છે. આવો જોઈએ પોંક કઈ રીતે બનાવવામાં આવે છે. આ રીતે એક ભઠ્ઠી પર રેતી પાથરીને તેના પર જુવારના જે ડુંડા છે તેને શેકવામાં આવે છે. પછી શેકાઈ જાય એટલે જે કારીગરો છે તે ડુંડામાંથી પોંક આ રીતે ઠપકારી અને છૂટો પાડે છે, અને પછી લગભગ બધા જે ફોતરા રહ્યા હોય તે ઉડાડી દેવામાં આવે છે, અને તૈયાર થાય છે ગરમા ગરમ મીઠો મજાનો પોંક. ખૂબ સરસ વ્યવસ્થા કરેલી છે કોરોના કાળમાં, જેથી અહીં ભીડ ન થાય. લગભગ 6 જેટલા કાઉન્ટર મૂકેલા છે. અહીંયા જ ખાવાનું છે ભાઈ. હા હા હા, શું પોંક દેખાય છે. સાદી સેવ, લીંબુ મરી સેવ અને પોંક સાથે આપણી ડીશ રેડી છે. બહુ સરસ બેસવાની વ્યવસ્થા પણ કરેલી છે. ખાટલા અને ખુરશી બંનેના ઓપ્શન્સ અહીં આપેલા છે. પોંક પુલાવ ડીશ આપણે લીધેલી છે, તેમાંથી લગભગ 2-3 જણ આરામથી ખાઈ શકે. કંદ, તુવેર, રીંગણા, બટેટા વગેરેને માટલામાં બાફીને બનાવતું માટલા ઊંધિયું પણ ચાખવા જેવું હોય છે. બહુ સરસ છે આ કચોરી. આપણે લીલી ચટણીમાં બોળી કચોરી પણ બહુ સરસ છે. તો મિત્રો, આ હતી પોંક સેન્ટરની મુલાકાત, અને હવે બહુ ઓછા દિવસો રહ્યા છે તો આ સિઝનનો પોંક જોજો, ચૂકતા નહીં હો. જોડાઈ રહો પગદંડી કેરા માર્ગ આદિત્યની સાથે. જય હિન્દ.